એલી એ છોડી, ક્યાં જાસ? હા હું તો વાડીએ જાઉં છું, પણ તમે કોણ છો? તમે કોણ છો એટલે તું મને નથી ઓળખતી, પણ હું તને ઓળખું છું. પણ મેં તો તમને આજ પહેલા અહીંયા કોઈથી જોયા નથી, એટલે પૂછવું પડે ને. હા, કારણ કે તારી નજર ક્યાં હોય, આડી હોય, ભટકતી હોય. અને સાંભળ, એ તારું અપણ છે ને, મારા ગામના છોકરા હારે થયું છે, પણ હું તારા લગ્ન એની હારે નહીં થવા દઉં. પણ તમને શું વાંધો છે હવે? એ છોકરો થોડો તમારા ઘરે રોટલા માંગવા આવે છે. હા, રોટલા માંગવા આવે કે ન આવે, તારા ગામનો મુખી એ મારો ભાઈ છે, અને જ્યાં સુધી જમીનનો અડધો અડધ ભાગ મને નહીં આપે ને, ત્યાં સુધી ઈ ગામની એકે છોકરી ના કે છોકરાના લગ્ન મારા ગામના છોકરા છોકરી હારે હું નહીં થવા દઉં. પણ આ તમારી ભાઈ બહેનની દુશ્મનીમાં અમે શું કરવા હેરાન થઈ? ઈ તમે જાણો, ઈ કહી દો તમારા મુખીને કે તમારી બહેનને તમે અડધો ભાગ આપી દો, એટલે મારા લગ્ન થાય. પણ તમારો ભાગ ઈ તમારા ઘરનો પ્રશ્ન છે ને માજી? હા, તો તું મને કહે છે કે હું ખોટું કરું છું? હું જેટલું કહું ને એટલું સમજ, અને એટલું માન મારી અમે જીભા જોડી નો કરતી ને, આ લલુડી તો હલાવતી જ નહીં ને, તો એક દઈ દઈ. હા તો જો વળી મોટા છે તો આ માન મર્યાદા ને મોભો રાખું છું, નકર અમને આવડે બોલતા. હા, ઓછું બોલસ, આ માન મોભો ને મર્યાદા રાખસ તું? જીભડી તો હાથ વેતની હાલે તારી, કહી દેજે તારા મુખિયાને કે મળી હતી તારી બેન, અને જ્યાં સુધી મને જમીનનો ભાગ નહીં મળે ત્યાં સુધી હું કોઈ ના લગ્ન કોઈ ની હારે નહીં થવા દઉં. જુઓ માજી, હા તમે જે કહેતા હોય ને એ બધી વાત તમારી હાશી બરાબર, પણ આ તમારા ભાઈ બહેન ના ડખામાં બિચારા ગરીબ માણસો ને હું હેરાન કરો છો? એ જોઈ, તમે લોકો ગરીબ હો, અમીર હો, જમીનદાર હો, ખાતેદાર હો, ગમે એ હો, પણ જ્યાં સુધી મારો ભાઈ મને અડધો ભાગ નહીં આપે ત્યાં સુધી હું આ પણ નહીં થવા દઉં, ઈ વાત પાકી છે. પણ જોવો માજી, હા હું મુખી બાપા ને વાત તો કરી જોયા, તમે મળ્યા હતા ને એવી વાત થઈ આપણે, પણ તમે થોડા સમજી જાઓ ને તો વધારે સારું છે. હા, એટલે હું મારા મગજ ઉપર બહુ ઓલું ન કરાય. હા ન કરો, હેરાન થઈ જાવ તમે. હા લે, તારી વાત જ માનું છું, સાચી વાત છે હો તારી, હું કાંઈ નહીં થવા દઉં ને કાંઈ નહીં બોલું, પણ એક વાત માની જશે કે હું લગ્ન નહીં થવા દઉં એટલે નહીં થવા દઉં. હવે હું આ ઠંડે મગજે કહું છું, એટલે મારા મગજ ઉપર કોઈ બોજો આવે જ નહીં. તો તમે સાંભળી લો માજી, હા તમારા ભાઈ બહેન ના ડખામાં છે ને હું ગામના કોઈ માણસને હેરાન નહીં થવા દઉં આવી રીતના. હા વળી લે, તમારા ભાગલા નો પડે એમાં અમે શું કરીએ? અને સાંભળી લો, હા તમારા ડખામાં અમે સમાધાન કરાવશું તો તમે કઈ અમને 50% કે 25% ભાગ તો આપવાના. એ ભાગની ક્યાં વાત કરસ, હવે તુંય લાલચોડી થઈ ગઈ એમ મારા ભાઈ ની જેમ. હવે તને ભાગ જોઈશ, અને તને ભાગ જોતો હોય ને તો જા કે મારા ભાઈ ને કે તમારે અમને 25% આપવા પડશે, તમારી બેન હારે જમીન ના અડધો અડધ ભાગ પાડો એમાં. કહી દેશે તમારે આ ઉંમરે જમીન ના ભાગ પડાવીને ક્યાં જવું છે? શાંતિ થી બે નામ ભગવાન ના લઈને મારા પેરા માસી, મારે ઈ જમીન નો અડધો અડધ ભાગ લઈને જ સ્વર્ગ માં જવું છે, અને હું લઈને જઈશ. આમ જમીન ઉપર હું હોઈશ અને જમીન આમ જાય, લઈને જાવું છે મારે. બોલ હવે કઈ કેવું તારે છે? હા અમારામાં તો કહેવત છે, હા મારે તો કઈ ગળે બાંધી ન જ જાતા, પણ મને એવું લાગે કે તમે આપણા બે ગામ વચ્ચે નવું કરવાના છો. તો મને લાગે છે કે તું લગન હું કામ કરીશ, આમે મરવાનું છે ને તો લગન કરીને હું કામ મરવું, એમને મરી જશે, પણ મારા ગામના છોકરા અરે તારા લગન હું નહીં થવા દઉં. જા તું તારા ઘરે જાવ, મારા ઘરે જાવ. દોહી માં તો જબરા ભટકાઈ ગયા રસ. શું કરેસ? કઈ નહીં, જો આ પાટલા જોઉં છું હવે આમાંથી મોતી નીકળી. પણ તું તો વાડીએ ગઈ હતી ને, કા આટલી જલ્દી આવતી રહી? હા જો ને, વાડીએ ગઈ હતી ને થા ઓલા મુખી કાકા ને બેન નહીં? હા એ ઓલા ભારતી બા, એ આપડા મુખી કાકા એને પ્રેમ થી ગંગુડી કહે છે નહીં? ગંગુડી એટલે નાકમાં ગુંગા ભૈરા હોય એના. હાશી વાત છે, હી મળી હતી મને, મને કે જો ધમકી આપી છે. બોલ મને. ધમકી? તો હું ધમકી આપી એને? હપ, ઈ કે તમારા ગામના મુખી કાકાને સમજાઈ દેજો, ઈ કે જ્યાં સુધી કે મને જમીન નહીં આપે ને ત્યાં સુધી કે હું તમારા લગ્ન નહીં થવા દઉં. આ ગામનો વ્યવહાર આ ગામમાં નહીં, આ ગામનો વ્યવહાર આ ગામમાં નહીં. હવે આપણે શું કરવું આમાં? આપણો શું, આપણે તો મરો જ ને આમાં. આ ભાઈ બેન ની જમીન તો દી દીધા છે, હવે હાવ એનો ભાઈ જમીન આપતો નથી ને બેન મુકતી નથી,
એની વાહે હું આખા ગામને હેરાન થવાનું? તો અરે મેં તો એન બેન ને સોખું કીધું, બે નામ ભગવાન ના લ્યો ને. મોહ મુકાતો ન હોય ને ડોહ્યું થી આમે રીઢી થઈ ગયું હોય દેશી ઘી ખાઈ ખાઈ. તું ઉપાધિ ઘર માં તમ તારે એ હું કઈક કરી લે, અને તારા લગ્ન તો હું દેવાંગારે જ કરાવી. હાજી વાત છે, પણ હવે આ મને તો એ ઉપાધિ થાય છે, ક્યાં માનશે નહીં તો હું થાહે? માનશે જ ને, ના માને ક્યાં જાહે? હું જાય મુખે કાકા પાહે અને વાત કરે સમજાવવાય એને, જો સમજે તો. તારી વાત તો હાજી, તને જ્યારે ટાઈમ મળે ને ત્યારે તું વાત કરી આવજે, હવે ભૂલી ન જાતી પાછી. હું થોડું ભૂલું? ભૂલી હોત તો આટલું બધી ભયની થોડી હોત. હા ભાઈ, તું તો ભણેલી રહી ને, હું તો ભણ છું યાર. તો તને કીધું તું ને એમાં ભણવાનું, તું ના ભણી તો એમાં હું શું કરું? તને શોખ નતો ભણવાનો, તને તો બસ વાડીએ જવું હતું ને, વાડીના કામ કરવા હતા તો કરો વાડીના કામ. હાજી વાત તારી. હા, મુખી કાકાને પૈસા દેખાય છે અને એની બેનને પૈસા દેખાય છે, બે ભાઈ બેનને એક એને પૈસાનો મોહ ન જ છૂટતો. બોલ, નગર આ જમીનના ભાગલા પાડી દે તો એના હિસાબે આ માણસો હેરાન થતા બંધ ન થઈ જાય? તો ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે ને. પણ નહીં, ગામના મુખી છે, એની પાસે એટલી મિલકત છે, પણ હો વીઘા જમીન નથી મુકતા. હી આ ઓલા નથી કેતા, ભગવાને જેને દેન આપી હોય ને એ કઈ દઈ ન હોય, કે જેની આગળ બિચારા દિલદાર માણસો હોય ને એની આગળ કઈ હોય નહીં. પણ બેન એની વાહે ગામ કેટલું હેરાન થાય છે, આ ગામનું હક પણ આ ગામમાં ન થાય ને આ ગામનું હક પણ આ ગામમાં ન થાય. પણ તો ઠીક, હા વસ્તુ લેવાનો વ્યવહાર નથી થતા. હા તો વાત છે, કોક બિચારક વસ્તુ લેવા જાય તો લડોહીમાં મળી જાય, એ ગામ ના અહીંયા આવે તો મુખી બાપા ધમતા આવે. હા બિચારા ગરીબ માણસો ને આપણે જેવા હોજા માણસો ને શું કરવું? એ ગામમાં આપણે હગારે તો આપણે હગાની ઘેરે ન જઈ શકતા. આપણા તો હગાના ઘરે તો ન જવાય તો હાલ હેલ ને, પણ મારે તો દેવાંગને મળવા જવું પડે ને, અને એ તો પછી છે ને હમય ડોહી મામાને મળે મળે ને મળે, અને દર વખતે મને ધમકી આપે. બેન, હગાને ઘેર ન જાય તો એમ ન હાલે, આપણા મા બાપ નથી, આપણે હગાની જરૂર પડે જો. હા એ વાત તો તારી હાસી, પણ ક્યાં જવા દેશ? એ બધું થઈ જાય, હાવ હારાવાના થઈ જાય. હું છે મુખી બાપા પાસે જાય ને હું વાત કરી આવે, તું ઉપાધિ કરતી નહીં કાંઈ. હા તને જ્યારે સમય મળે ને ત્યારે તું જી આવજે, અને હા ડોશીમાં સમજી જાય ને પહેલા હેર તો વધારે સારું પડે. એ ડોશી નહીં સમજે ક્યાં જાહે? મને નથી લાગતું એ સમજે. હારું હાલ, તું હવે અંદર જા, હું આવું હમણાં. હારું હાલ. આ ઘડિયાળનો પટ્ટો જો ને, એક તો નીકળી ગયો, નવી ઘડિયાળ એ લેવા જાઉં છું. હા હારું, દિવસે કાંઈ સાંભળ્યું નહીં આ મેળો બનાવવો છે, અને રાતે મેળો બનાવવાનો વારો આવ્યો. લ્યો હવે કરવું હું, કામ જ એટલા છે ને. અરે શું કરી રહ્યા છો તમે? કેમ નિજ ભાળતી શું કરું છું? આ મેળો બાંધવો છે, કારણ કે મારે દિવસે કામ જ એટલા હોય છે, ભૂલાઈ ગયું. કેટલું કામ કરશો, રાત પડી ગઈ હવે તો. મુખી કાકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અત્યારે આવવાનું થયું? હા કાકી, કામ હતું ને એટલા માટે. તમારું કેમ કામ હતું? શું કામ હતું બોલ ને. આ તમારા બેન બાજુના ગામમાં રહે છે ને? હા એ તો આખા ગામને ખબર જ છે. ન્યાજ મારી બેન નું હક પણ કર્યું છે. એ તો બહુ સારી વાત કહેવાય. હું બહુ સારી વાત કહેવાય કાકા? કાકા તો તમે ફઈને સમજાવો ને, તમારા ભાઈ બેન ના જમીન ના ડખામાં મારી બેન ના લગ્ન તમારી બેને અટકાવ્યા છે. હું વાત કરે છો બેટા? હા કાકા. અરે આ ગંગા બેન એવા છે ને, અમારા બે ની વચ્ચે ઝઘડો હાલે છે, ગામમાં આડા પગ કરવા મીણ્યા. તમારા બેન એવું જ કહે છે કે એ ગામની કોઈ દીકરી આ ગામમાં ન આવવા દો, અને વ્યવહાર એક વાર નથી રાખવા દેતા, તો એ ગામમાં અમારા સંબંધી હોય તો અમારે જવાનું નહીં કાકા. તારી વાત સાચી છે બેટા, એ વિશે છે ને હું મારી બેનને મળી અને સરસા કરીશ કે ભાઈ આપણા બે કે ભાઈ આપણા ભાઈ બહેનનો ઝઘડો છે, આ ગામના માણસોને હું કામ હેરાન કરો છો? અમારે લીધે તારી બહેનના લગ્ન અટકે એવું અમે નથી ઈચ્છતા, અમે વાત કરીશું. હા હા, મુંજાતી નહીં હો. હા કાકા, જેમ બને ને એમ વહેલું કરજો, કારણ કે મારી બેનનો હક પણ અટકાયેલું પડ્યું છે, અને લગ્ન લેવાના હતા અમારે, અને તમને તો ખબર છે કે અમારે બા બાપુજી તો છે નહીં, તો પછી જે કરવું બધું મારે જ કરવું, અને અમારા સગા સંબંધી રહે છે તો એ ગામમાં રહે છે, ત્યાં પણ તમારા બેન આડો પગ કરે છે. હા કાંઈ વાંધો નહીં, આ રાજ ભલે પડે પણ મારે અટાણે અટાણા જ એના ઘરે જવું જોઈએ, કારણ કે આવી વાત હોય ને એમાં વિલંબ ન કરાય, કારણ કે એક દીકરીનો સવાલ છે. સારું કાકા, તો હું જાઉં, અને જેમ બને એમ તમે વહેલું કરજો બધું. હા વાંધો નહીં, જા મારી બેનને સમજાવી. જય શ્રી કૃષ્ણ. હવે આનું તો કંઈક કરવું તો પડશે, આ ગંગાબેન છે ને હાથ ધોઈને વાહ પડ્યા છે હવે. અને ગામની દીકરી છે, ગામમાં પણ આપણી ચર્ચા થશે.
એના કરતા તમે વહેલી તકે એમની સાથે વાત કરો. હું જાઉં છું. સાંભળો, તમે નહીં જતા, તમે ભાઈ બહેન પાછા મળશો ને, તમારા બંનેના મગજ બહુ જ તેજ છે, પાછા લડશો અને પાછું એમાંથી કંઈ જ નિરાકરણ નહીં આવે અને આ દીકરીઓનું સપણ અટકી જાય તો આપણે નહીં પોસાશે. એના કરતાં હું જ ચાલી જાઉં છું, હું વાત કરી લઈશ. હા, વાંધો નહીં, જા અટાણે જા ને રોટલાનું કંઈક કર, ત્યાં હું આ મેળો હાર પકડી નાખું. હા.